અત્રેના થરાદ પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ ગામોમાં દૂધ ડેરીના તાળા તોડી રાત્રિ દરમિયાન કોઈ ચોરી સમયે ચોરી કરેલાની ફરિયાદ મળવા પામેલ, જે અનુસંધાને મહેરબાન એસપી સાહેબ શ્રી પ્રદીપ સેજુ સાહેબના તેમજ થરાદ એએસપી સાહેબ શ્રી અજીત રાજ્યાન સાહેબનાઓની સૂચના મુજબ ડિટેક્શન સારું અત્રે થરાદ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં શ્રી ઓસઈ કેજી પરમાર, ઓસઈ શ્રી એલપી રાણા સાહેબ અને સાથેના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ત્રણ ટીમો બનાવી જે અનડિટેક ગુનાના ડિટેક્શન સારું પ્રયત્ન કરવામાં આવેલ, જેમાં બાતમી અને મોબાઈલની ટેકનિકલ મદદ લેતા ખરેખર ટડાવ ગામના ઈસમ હોવાની હકીકત મળેલી, જે આધારે શકદાર ઈસમોને અત્રેના થરાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરવામાં આવેલી, જે પૂછપરછ દરમિયાન તેઓએ દૂધ ડેરીના તારા તોડી જૈન મંદિરમાં ચોરી કરેલાની, પાલમપુર અને થરાદ વિસ્તારમાં અલગ અલગ ચોરી કરેલાનું પોતે કબૂલાત આપેલી, જેમાં કરબુણ, વાઘાસણ, ગઢશીસર, જામપુર, ભોરોલ, ભીમા, અછુવા, પાણેસડા, વજિયાસરા, ચોટીલ, બાલુંદ્રી ની દૂધ ડેરીના તારા તોડી ચોરી કરેલાનું અને કોશિશ કરેલાનું કબૂલાત આપેલ છે. ગઢાવ ખાતેના જૈન મંદિરમાં પણ ચોરી કરેલાની કબૂલાત આપેલી છે. તેમજ થરાદ વિસ્તારમાં ટાઉનમાં માર્કેટ યાર્ડમાં અરબુદા શોપિંગ સેન્ટરમાં અગાઉ આશરે 10-11 દુકાનોના તારા તોડી ચોરી કરેલી, જે ચોરીની પણ કબૂલાત કરેલ છે. સાથોસાથ પાલમપુરમાં આશરે 2 મહિના પહેલાં બસ સ્ટેન્ડ નજીકના કોમ્પ્લેક્સમાં પણ મોબાઈલની દુકાનમાં ચોરી કરેલી, એની કબૂલાત આપેલી છે. તથા વાવ ખાતે પણ મોબાઈલની જે 2 દુકાનો છે એમાં પણ ગરફોડ કરી ચોરી કરેલાનું કબૂલાત આપેલી છે. આ તમામ ગેંગમાં 6 સભ્યો હાલમાં પોલીસે આ બાબતે ધરપકડ કરી અટક કરેલા અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. અન્ય ઇસમો જે તજવીજ કરી ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે.